એનું નામ છે સત્યલોક. આ કાશીની અંદર શ્રી શ્રી લહેરી મહાશયનું સમાધિ સ્થાન છે. આપણે આગળ જોયું એ લહેરી મહાશય ત્યાં રહેતા એ જોયું, 60 વર્ષ રહ્યા એ જોયું, આપણે 5 વર્ષના હતા અને બ્રહ્મલીન થયા ત્યાં સુધી જે જગ્યાએ રહ્યા એ આપણે મકાન જોયું. આ મકાનમાં એમની સમાધિ છે, આ સત્યલોક મકાનમાં એની સમાધિ છે. એ શારદાસે ખુલે છે. મારી સાથે એક ચંડીગઢના માણસ પણ આવ્યા છે અને આ છે ને જુઓ પરમદેવ ગેસ્ટ હાઉસનો રસ્તો અને આ બંગાળી ટોલા જ છે. બંગાળી ટોલાનું નામ છે આ એરિયાનું નામ અને એમાં આ છે બરાબર. જો આ કાશીની સાંકડી સાંકડી ગલીઓ છે બધી, એમાં આ મકાન છે લહેરી મહાશયજીનું. નમો નારાયણ ભૈયાજી. યે જો વિસ્તાર હૈ ઇસકા નામ ક્યા હૈ, યે સોસાયટી કા નામ? હા, યે આપકો પડેગા 64 ઘાટ પડેગા. 64 ઘાટ જી જી. ઓર બંગાળી ટોલા ભી બોલતે હૈ ઇસકો? જી જી, બંગાળી ટોલા. અચ્છા, 64 ઘાટ ઓર બંગાળી ટોલા. વાહ. ચોસઠી ઘાટ અને બંગાળી ટોલા આ વિસ્તાર છે બરાબર. જો આ લિખું છું શિવેન્દુ લહેરી, લહેરી મહાશયના પ્રપૌત્ર છે. પરપોતે ને અહીંયા જી શિવાકાશી ગેસ્ટ હાઉસ. આ શિવાકાશી ગેસ્ટ હાઉસ લેન્ડમાર્ક કહેવાય. જય હો ગુરુદેવ.